આઈપીએલ 2024માં લાગુ થશે સ્માર્ટ રિવ્યુ સિસ્ટમ. આઈપીએલ 2024 પહેલા ફેન્સ માટે સારા સમાચાર આવ્યા. હવે ટીવી અમ્પાયરો પાસે મેચ દરમિયાન નિર્ણયો આપવા માટે વધુ સારી સિસ્ટમ હશે, જેનાથી છેલ્લી ઘણી સિઝનમાં કેટલાક નિર્ણયો પર ઉભા થતા પ્રશ્નોમાં ઘટાડો થશે. લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોના નામો નક્કી કરવાની મથામણમાં પડ્યા છે, ત્યારે કોંગ્રેસે હવે ગમે ત્યારે ત્રીજી યાદી જાહેર કરી શકે છે. તે પહેલા જ પંચમહાલ બેઠક માટે ઉમેદવારને મૌખિક જાણ કરાઈ હોવાની વિગતો સામે આવી છે. લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો તેમના ઉમેદવારોના નામો નક્કી કરવાની મથામણમાં પડ્યા છે, ત્યારે કોંગ્રેસે હવે ગમે ત્યારે ત્રીજી યાદી જાહેર કરી શકે છે. તે પહેલા જ પંચમહાલ બેઠક માટે ઉમેદવારને મૌખિક જાણ કરાઈ હોવાની વિગતો સામે આવી છે. અમદાવાદમાં ઓનલાઈન રમી ગેમની લતમાં યુવક ચોર બન્યાનો કિસ્સો ધ્યાને આવ્યો. આરોપી જગદીશ ચૌહાણ છેલ્લા 2.5 વર્ષથી મોબાઈલ શોરૂમમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો. સેટેલાઇટ પોલીસે ચોરી કેસમાં રૂપિયા 1 લાખની રોકડ, બાઇક અને 9 મોબાઈલ સહિત રૂપિયા 7.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. કેતન ઇનામદારના રાજકીય નાટકનો ધ એન્ડ. હર્ષ સંઘવીએ જણાવી મનામણાની અંદરની વાત. કેતન ઇનામદારના રાજીનામા અને નારાજગી મામલે હર્ષ સંઘવીએ કહ્યું કે વિકાસની યાત્રાને આગળ વધારવાનો નિર્ણય થયો છે. તેમણે લોકોની લાગણીને ધ્યાનમાં રાખીને વાત કરી હતી. કેતન ઇનામદારે વ્યક્ત કરેલી નારાજગી બાદ ભાજપનું નેતૃત્વ રીતસરનું ફફડી ઉઠ્યું. અચાનક સાવલીના ધારાસભ્ય પદેથી કેતન ઇનામદારે રાજીનામું આપ્યું. એટલું જ નહીં, ત્યારબાદ તેમણે આરોપ મૂક્યો છે કે પક્ષમાં જૂના કાર્યકર્તાઓની અવગણના થાય છે, તેમનું માન સન્માન જળવાતું નથી, દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે નથી આવતો. ઇનામદાર મીડિયા સામે ખુલીને બોલતા ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ. લોકસભા ચૂંટણી 2024માં નવસારી લોકસભા બેઠક ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ સામે કોંગ્રેસ હજુ ઉમેદવાર નક્કી કરી શકી નથી. કોંગ્રેસમાંથી સી આર પાટીલ સામે કોણ ચૂંટણી જંગમાં ઉતરશે એને લઈને અનેક તર્ક વિતર્કો. કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલની નવસારી લોકસભા બેઠક ઉપર પસંદગી થાય એવી ચર્ચાઓ ઉઠતા જ નવસારી અને સુરત કોંગ્રેસના આગેવાનો ચિંતામાં મુકાયા. પોરબંદર કોંગ્રેસમાં ભંગાણ. એક બાદ એક નેતાઓ પક્ષને કહી રહ્યા છે અલવિદા, હવે કેસરિયા કરવાના મૂડમાં. પોરબંદર જિલ્લામાં કોંગ્રેસના કદાવર નેતા કહેવાતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યા બાદ પોરબંદરમાં કોંગ્રેસનો સફાયો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. ફરી ખનન માફિયાઓ દ્વારા ખોદકામ દરમિયાન બ્લાસ્ટ કરતા શિવમંદિર અને ધર્મશાળા સહિતને નુકસાન થયું હતું. આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને બ્લેક મની, હવાલા મની અને કેશ બુલિયન જેવી પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવા કે ફરિયાદો મેળવવા આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદના આયકર ભવન ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો.